અગિયાર સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર પાંચ એનો વીસમો દાખલો ધ્યાન આપો એક બેટ્સમેન એક બોલનો તેની ચોપન કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય પિસ્તાલીસ અંશના કોણ જેટલું આવર્તન કરે છે બોલ ઉપર લાગુ પાડેલ આઘાત કેટલો હશે બોલનું દળ ઝીરો પોઈન્ટ પંદર કિલોગ્રામ છે હવે ઝડપ અહીંયા આપણી પાસે આપેલી છે ચોપન કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટર એનું મીટરમાં આપણે ફેરવીએ તો કિલોમીટર એનું મીટરમાં એટલે એક હજાર વડે ગુણવાનું થાય પ્રતિ એટલે આ પ્રતિ છેદમાં કલાકનું સેકન્ડમાં એટલે છત્રીસો તો આ શું બન્યું મીટર પ્રતિ સેકન્ડ પડી ખબર તો આનું સાદું રૂપ આપીએ એટલે પંદર મીટર પ્રતિ સેકન્ડ આ પ્રમાણે તૈયાર થાય હવે રકમ ઉપરથી અહીંયા આપણે જઈએ તો એક બેટ્સમેન બોલનું તેની ચોપન કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય પિસ્તાલીસ અંશના કોણ જેટલું આવર્તન કરે છે તો અહીંયા આપણે કહી શકાય કે આ બોલ એ અહીંથી શરૂઆત થાય અને ત્યાંથી અહીંથી આ મથડાઈ અને પિસ્તાલીસ અંશના કોણ એટલે આખો ખૂણો કેટલો પિસ્તાલીસ અંશ આ આખો ખૂણો કેટલો પિસ્તાલીસ એને આપણે એક્સઅક્સ અને વાયઅક્સના સ્વરૂપમાં વાત કરીએ તો બે ભાગ થયા તો આ બાવીસ પોઈન્ટ પાંચ અને આ બાવીસ પોઈન્ટ પાંચ બાકી ખરેખર પી બરાબર એમ વી બરાબર એનું દળ હોય ના વેગ હોય તો આટલા વેગથી જાય એટલે એનું વેગમાન અહીંયાથી આમ થાય અથડાઈ અને આમ પિસ્તાલીસ અંશના કોણે એ આવર્તન પામે છે પડી ખબર ક્લિયર ને એટલે આ પ્રમાણે આપણી પાસે તૈયાર થાય તો પ્રારંભિક અને અંતિમ ઝડપ સમાન છે તેથી પ્રારંભિક અને અંતિમ વેગમાન પણ સમાન હોવાનું તો બોલનું વેગમાન પી બરાબર એમ એમ અહીંયા આપણને ખબર છે ઝીરો પોઈન્ટ પંદર અને વી એટલે પંદર મીટર પ્રતિ સેકન્ડ તો પંદર તો રહેવાનું કેટલું તો બે પોઈન્ટ પચીસ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ આ બંને એકમો એકના એક જ પડીને ખબર આ ખાસ ધ્યાન રાખજો તો બોલના પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનના ઘટકો એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મળે તમે અહીંયા જોઈ શકો કે અહીંથી આ બોલ એ આ બાજુ જાય છે તો એક્ષક સાથેનો એનો ખૂણો કેટલો તો બાવીસ પોઈન્ટ પાંચ તો જેની સાથે થીટા બને એ કોસ થીટા આવે અને એનો લંબ ઘટક સાઈન થીટા આવે એવી રીતે સેમ વસ્તુ ઉપર તો અહીંથી આ ખૂણો કેટલો બન્યો તો બાવીસ પોઈન્ટ પાંચ અને જેની સાથે ખૂણો બને એકીટા અને એનો લંબ એટલે સાઈન થીટા પડી ખબર તો આ પ્રમાણે આ ઘટકો આપણને મળે છે સમજો પડી એટલે અહીંયા આપણે કહી શકાય કે એના ઘટકો એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે હવે તમે અહીંયા જુઓ આના બે ભાગ આપણે કર્યા બાવીસ પોઈન્ટ પોઈન્ટ પાંચ તો એક ઘટક પી સાઈન થિટા આમ આવે છે અને આ પી સાઈન થિટા આનો ઉપર જાય છે એટલે કહી શકાય કે પી સાઈન થિટા જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેનું પરિણામી વેગમાન શૂન્ય છે શિરોલમ અને અધો દિશામાં છે એટલે એને પરિણામે કહી શકાય કે એનું પરિણામ વેગમાન શૂન્ય થાય છે સમસિત ઘટકો એક જ દિશામાં મળે છે તમે અહીંથી આ પ્રમાણે એટલે મળે ખબર પછી અહીંથી આ પ્રમાણે એટલે આ દિશા એ બંને માટે કેવી રહેવાની સરખી જ એટલે અહીંયા આપણે કહી શકાય કે સમસિતિજ ઘટકો એક જ દિશામાં મળે છે તેથી બોલના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર ટુ પી કોટા પી p પી કોટા એટલે ટુ પી કોટા બળી ખબર પણ વેગમાનનો ફેરફાર એને જ આપણે બળનો આઘાત કહે છે આગળ આપણે વાત થઈ ગઈ એવી તો વેગમાનનો ફેરફાર એ તો ટુ પી બરાબર બળનો આઘાત તો ટુ પી કોટા એટલે બે અને પી એટલે બે પોઈન્ટ પચીસ અને કોથીટાથીટા તો બાવીસ પાંચ બરાબર બળનો આઘાત હવે સામાન્ય રીતે નેચરલ કોસાઇન હોય નહીં એટલે એનું સાઇનમાં રૂપાંતર કરવાનું થાય તો અહીંયા આપણે કહી શકાય કે કોસ નાઇન્ટી માઇનસ બાવીસ પોઈન્ટ પાંચ બરાબર એટલે આપણે એવું નહીં કહેતા કે કોસ નાઇન્ટી માઇનસ થીટા એટલે અહીંયા થીટા તરીકે કેટલું છે બાવીસ પાંચ તો નાઇન્ટી માઇનસ થીટા હોય તો બરાબર શું લખાય સાઈન થીટા તો અહીંયા એવું છે જોઈ લો તો અહીંયા સાઈન થીટા એટલે નાઇન્ટી માઇનસ બાવીસ પોઈન્ટ પાંચ એટલે સડસઠ પાંચ આમાંથી બાદ થાય એટલે સડસઠ પાંચ એટલે અહીંયા ટૂંકમાં કોસ બાવીસ પોઈન્ટ પાંચ હોય એટલે નાઇન્ટીમાંથી એટલું બાદ કરી કાઢો બાવીસ પોઈન્ટ પાંચ એટલે સડસઠ પોઈન્ટ પાંચ રે હવે એને આપણે નેચરલ સાઇનમાં જોવાનું થાય સડસઠ ને પાંચને બરાબર તો જીરો પોઈન્ટ બાણું ઓગણચાલીસ જે બળનો આઘાત છે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે બળનો આઘાત કેટલો તો ચાર પોઈન્ટ પંદર સાતસો પંચાવન તો બોલને મળતો આઘાત એટલે ચાર પોઈન્ટ સોળ એટલે લગભગ ચાર પોઈન્ટ બે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કહી શકાય પડી જાય ખબર ક્લિયર એટલું આવડી જાય એની પછી એકવીસમો દાખલો ધ્યાન આપો દોરીના એક છેડે બાંધેલા જીરો પોઈન્ટ પચીસ કિલોગ્રામ દળના પથ્થરને સમસીતેજ સમતલમાં એક પોઈન્ટ પાંચ મીટર ત્રિજ્યાના વર્તુળમાં ચાલીસ આરવી પ્રતિ મિનિટ એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટ એવું કહેવાય ની ઝડપથી ગુમાવવામાં આવે છે દોરીમાં તણાવ કેટલું હશે જો દોરી મહત્તમ બસો ન્યૂટનનો તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી ઝડપથી પથ્થરને ગુમાવી શકાય હવે અહીંયા આપણી પાસે પરિભ્રમણ પ્રતિ મિનિટ છે એ કેટલું છે ચાલીસ હવે સામાન્ય રીતે રેડિયનમાં ઓમેગાનો એકમ કયો તો રેડિયન પ્રતિ સેકન્ડ ટૂંકમાં પરિભ્રમણ એનએસએમાં ફેરવવું પડે તો રેડિયનમાં ફેરવવું પડે તમને એ પણ ખબર કે એક પરિભ્રમણ એક પરિભ્રમણ બરાબર ટુ પાય રેડિયન કેવી રીતે થાય આ એકમ વર્તુળ અહીંથી આપણે શરૂઆત કરીએ એટલે જીરો આ અહીંયા પાય બાય ટુ અહીંયા પાય આ થ્રી પાય બાય ટુ થ્રી પાય બાય ટુ અને ટુ પાય તો આ આખું એક ભ્રમણ થાય અહીંથી શરૂ થઈ અને આખું ભ્રમણ થાય એટલે એક પરિભ્રમણ થયું એટલે ટુ પાય રેડિયન થયું પડીને ખબર એટલે અહીં આપણે પરિભ્રમણ એક પરિભ્રમણ એટલે ટુ પાય રેડિયન અને મિનિટનું સેકન્ડમાં એટલે સાહીઠ વડે ગુણવાનું થાય ને તમને એમ થાય કે આ ભાગ્યું તો ખરું આ ભાગ્યું નહીં પણ આ તો છેદમાં છે એટલે છેદમાં એ પ્રમાણે થયું એટલે રેડિયન પ્રતિ સેકન્ડ પડી જાય ખબર તો વી બરાબર આર ઓમેગા આ સાતમા ચેપ્ટર પ્રમાણેનું અને આગળ પણ આપણે વાત કરી કાઢેલી છે તો વી બરાબર ચોથા ચેપ્ટરમાં પણ હો અને સાતમા ચેપ્ટરમાં તો વધારે તો વી બરાબર આર ઓમેગા આર એટલે જે આપણી પાસે કિંમત છે જ એક પોઈન્ટ પાંચ બરાબર એટલી ત્રિજ્યાના દેખાય ને તો એક પોઈન્ટ પાંચ અને ઓમેગા એટલે આનું અત્યારે કોઈ સાદુ રૂપ આપ્યું નથી એટલે એમને એમ જ કહીએ એટલે ચાલીસ ગુણ્યા ટુ પાય અપોન સાહીઠ તો આનું સાદુ રૂપ આપી દઈએ અને પાઈને એમને એમ રાખીએ એટલે ટુ પાય મીટર પ્રતિ સેકન્ડ આ જે પણ આવ્યું એ શું આવ્યું વી આવ્યું ખબર હવે ઘુમાવવામાં આવે છે એટલે વર્તુળાકાર ગતિ થઈ વર્તુળાકાર ગતિ હોય તો એના માટે કેન્દ્રગામી બળ એ તણાવ બળ વડે પૂરું પડાય છે અને કેન્દ્રગામી બળ એટલે એમ બી સ્કવેર આર બરાબર તણાવ બળ ટી એમ એ કિંમત આપણી પાસે છે જ જોઈ લો ઝીરો પોઈન્ટ પચીસ કિલોગ્રામ દળ બરાબર અને વી એટલે ટુ પાય આ શું છે વી તો વી બરાબર ટુ પાય તો વી સ્ક્વેર બરાબર ફોર પાય સ્ક્વેર આર એટલે એક પોઈન્ટ પાંચ બરાબર ટી આપણને મળે પડી જાય ખબર તો ટી બરાબર છ પોઈન્ટ ન્યૂટન તો લગભગ છ પોઈન્ટ છ આપણે કહી શકાય એટલે ટી બરાબર કેટલું રહ્યું તો છ પોઈન્ટ છ ન્યૂટન હવે જો બસો ન્યૂટન નું તણાવ બળ લાગુ પાડતા દોરી સાથેથી પથ્થર તૂટી ન જાય તે માટે કેન્દ્રગામી બળ એ લેઝ ઓર ઇક્વલ ટી ડેસ હોવા જોઈએ અહીંયા એવા પ્રકારની વાત છે જો દોરી મહત્તમ બસો ન્યૂટન તણાવ ખમી શકે એની કેપેસિટી પછી તૂટી જાય એટલે વધારે કેટલું બસો ન્યૂટન તો નવું તણાવ કેટલું બસો ન્યૂટન આ તો આગળ આપણે શોધી કાઢ્યું આવી કિંમતોને ધ્યાનમાં રાખીને પણ હવે બસો ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ગુમાવી શકાય તો અહીંયા આપણી પાસે ટી ડેસ એ કેટલું બસો ન્યૂટન પણ ને ખબર તો કેટલી ઝડપથી એટલે ઝડપને સૂત્રનો કરતા એટલે વીસ્કેરને સૂત્રનો કરતા એટલે વિસ્કેર બરાબર શું થયું આર ટી ડેસ અપોન એમ તો વિસ્કેર બરાબર આર એટલે એક પોઈન્ટ પાંચ ટી ડેસ એટલે બસો અપોન તો વિસ્કેર બરાબર બારસો આપણને મળે એનું વર્ગમૂળ કરીએ એટલે વી બરાબર ચોત્રીસ ચોસઠ મીટર પ્રતિ સેકન્ડ એટલે લગભગ પાંત્રીસ મીટર પ્રતિ સેકન્ડ મળે समजे पड़ी गे क्लियर आत्ल ओके